વિદ્યાર્થી મિત્રો હું લીના ટાંડકરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ પૂર્ણ સંખ્યાઓ, એમાં આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટરની જે સ્ટાર્ટિંગ કરી ત્યારે ચેપ્ટરની આપણે જે બેઝિક માહિતી છે, જે પ્રાથમિક માહિતી છે કે આપણે આ ચેપ્ટરમાં જે પૂર્ણ સંખ્યાઓ વિશે જોવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ ખરેખરમાં શું છે એ આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા હોય શરૂઆત ક્યાં થાય તો 0 થી થાય છે. એમાં પાછી બે પ્રકારની સંખ્યા હોય છે, પૂર્ણ સંખ્યાઓ અને બીજું છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ એટલે શું કે જ્યાં એ પ્રાકૃતિક સંખ્યાઓ જ્યાં 1 થી શરૂઆત થાય છે એમાં જો 0 ને ઉમેરી દેવામાં આવે તો એ સમૂહ જે છે એ સંખ્યાઓનો સમૂહ એટલે શું કહેવાય છે, પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ટૂંકમાં 0 એવી સંખ્યા છે કે જે પૂર્ણ સંખ્યાઓમાં આવે છે પણ 0 જે છે એને ત્યાં પ્રાકૃતિક સંખ્યાઓમાં ગણવામાં આવતો નથી. એટલે આ જે છે એ તમને એક માર્કમાં ખરા ખોટાના વિકલ્પમાં પૂછાઈ શકે છે કે 0 જે છે એટલે કેવી સંખ્યા ગણવામાં આવે છે, એને ત્યાં પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે કે 0 ને પૂર્ણ સંખ્યામાં ગણવામાં આવે છે. તો 0 જે છે એ પૂર્ણ સંખ્યા કહેવાય છે. એટલે કે જ્યારે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરવાની હોય ત્યારે સૌ પ્રથમ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે. એના કરતા ઉલટું કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય તો કે 1 થી થાય છે. તો હવે અહીંયા આપણે જે એ પૂર્ણ સંખ્યાઓ છે એ જેનો કે અંક થતો નથી, સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે 0, પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ એ કહી શકાતું નથી. એટલે સંખ્યાનો કે અંક થતો નથી, સંખ્યાઓ કહી તો કે અસંખ્ય છે. તો હવે આપણે જે પૂર્ણ સંખ્યાઓ છે એને આપણે સંખ્યા રેખાની મદદથી સમજવાની છે કે જ્યારે સંખ્યા રેખાની વાત કરવામાં આવે તો પૂર્ણ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવામાં આવે છે અને સંખ્યા રેખા શું છે. સંખ્યા રેખા એટલે શું તો કે સંખ્યા અને રેખા તો કે એક પ્રકારની કોઈ રેખા દોરવામાં આવે છે અને ત્યાં રેખા, આ રેખા વિશે તમે જોઈ રહ્યા છો. રેખા એટલે શું તો કે રેખા એટલે કે જેનો ક્યાંય કોઈ બાજુ અંતર થતો નથી. રેખા એટલે એવા પ્રકારની લાઈન કે જે ડાબી બાજુએ કે જમણી બાજુએ અનંત સુધી ત્યાં વિસ્તરેલી હોય છે કે જેનો ક્યાંય અંતર થતો નથી. તો આ જે રેખા છે એ રેખાને દોરીને તેના ઉપર જ્યાં યોગ્ય જગ્યાએ સંખ્યાઓ એટલે કે અંકો દર્શાવવામાં આવે, પૂર્ણ સંખ્યાઓ દર્શાવવામાં આવે તો ત્યારે આ જે રેખા છે શું બની જાય છે, સંખ્યા રેખા બની જાય છે. તો સંખ્યા રેખા એટલે શું તો કે એવી કોઈ રેખા અને જેના ઉપર સંખ્યાઓ દર્શાવવામાં આવે યોગ્ય સ્થાને તો આ તેને શું કહેવાય છે, સંખ્યા રેખા કહેવાય છે. તો હવે આપણે જોઈએ કે સંખ્યા રેખા દોરવા માટે શું કરવું પડે છે, સંખ્યાઓને ત્યાં કઈ રીતે સંખ્યા રેખા પર મૂકવામાં આવે છે. તો સંખ્યા રેખા પર ત્યાં પૂર્ણ સંખ્યાઓનું નિરૂપણ. સૌપ્રથમ તો ખાસ કે સૌપ્રથમ જ્યારે સંખ્યા રેખા દોરવામાં આવે ત્યારે સંખ્યા રેખા પણ જ્યારે અંકો દર્શાવવાના હોય છે ત્યારે સૌપ્રથમ શરૂઆત 0 થી થાય છે. એટલે કે 0 વગર સંખ્યા રેખા અધૂરી છે. ક્યારે સંખ્યા રેખામાં 1 થી નહીં પણ હંમેશા સંખ્યા રેખામાં અંકોની શરૂઆત 0 થી કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા દોરેલી છે અને આ સંખ્યા રેખાનો કોઈ પણ બાજુ અંત થતો નથી. આ સંખ્યા રેખા જે છે જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુએ વિસ્તરેલી છે, એટલે કે જ્યાં તેનો કે અંત જ થતો નથી. આ સંખ્યા રેખા ઉપર યોગ્ય સ્થાને એટલે કે યોગ્ય જગ્યા મૂકીને સરખા પ્રમાણમાં જગ્યા મૂકીને જ્યાં બિંદુઓ દર્શાવવામાં આવે અને આ બિંદુઓ વચ્ચેનું અંતર કેવું હોય સમાન હોવું જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા ઉપર જે બિંદુઓ છે એ બિંદુઓ વચ્ચેનું એક જે બે બિંદુઓ વચ્ચેનું જે અંતર છે જે બે બિંદુઓ વચ્ચેની જગ્યા છે એ જગ્યા કેવી હોય તો સરખા પ્રમાણમાં હોય છે. હવે આ જે બિંદુઓ છે બિંદુઓ ઉપર આપણે યોગ્ય પ્રમાણે સંખ્યા દર્શાવી દેવાની છે. તો સૌથી પહેલું બિંદુ છે શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે, સંખ્યા રેખામાં શરૂઆત કરવાની છે ડાબી બાજુએથી. એક બાબત અહીંયા ખાસ કે સંખ્યા રેખામાં હંમેશા જે નાની સંખ્યા હોય છે એ ક્યાંથી શરૂ થાય તો કે ડાબી બાજુએથી સંખ્યા રેખામાં શરૂઆત કરવાની હોય છે. સંખ્યા રેખામાં હંમેશા 0 થી શરૂઆત કરવાની હોય છે. જ્યારે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાની હોય ત્યારે શરૂઆત 0 થી કરવાની અને ક્યાંક તો સંખ્યા રેખામાં ડાબી બાજુએથી. સંખ્યા રેખા પર હંમેશા જે નાની સંખ્યા હોય છે એ હંમેશા ડાબી બાજુએ હોય છે, જ્યારે મોટી સંખ્યા હોય છે હંમેશા જમણી બાજુ પર હોય છે. તો સૌપ્રથમ આપણે જે સૌપ્રથમ બિંદુ છે એ ત્યાં આપણે 0 દર્શાવીએ. 0 ની હવે 0 ની જમણી બાજુ, આ છે 0 ની જમણી બાજુ અને આ છે 0 ની ડાબી બાજુ. હવે 0 ની જમણી બાજુ તરફ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ સંખ્યા કેવી થતી જશે
જેમ 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 જમણી બાજુ પર જાતા જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે, જેમ ડાબી બાજુ પર જાતા જઈએ એમ સંખ્યા નાની થતી જાય છે. તો હવે આપણે 0 ની જમણી બાજુ પર 0 કરતા મોટી સંખ્યા 1, 1 કરતા મોટી સંખ્યા 2, 2 કરતા મોટી સંખ્યા 3, 3 કરતા મોટી સંખ્યા 4, 4 કરતા મોટી 5, 5 કરતા મોટી 6, 6 કરતા મોટી 7, 7 કરતા મોટી 8, 8 કરતા મોટી 9, 9 કરતા મોટી 10, 10 કરતા મોટી 11, 11 કરતા મોટી 12. તો આ જે સંખ્યા રેખા ઉપર જે સંખ્યાઓ દર્શાવેલી છે એ બધી સંખ્યાઓ કેવી છે? તો કે બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે. અને અહીંયા માત્ર આપણે 12 સુધી પૂરું કર્યું છે, એનો મતલબ એવું નથી કે અહીંયા સંખ્યા રેખા પર 12 પૂરું થઈ જાય છે. અહીંયા આગળ સંખ્યા રેખા પર ગમે એટલી સંખ્યા રેખા લંબાવીને ગમે એટલી સંખ્યા દર્શાવી હોય તો દર્શાવી શકાય છે. સંખ્યા રેખાનો કે અંત થતો નથી, તે બંને બાજુએ વિસ્તરેલી હોય છે, ડાબી અને જમણી બાજુ પર. તો આ છે સંખ્યા રેખાઓનું નિરૂપણ. હંમેશા સંખ્યા રેખા દોરીને જે કોઈ પણ બે બિંદુ હોય છે એ બે બિંદુ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સમાન. એટલે કે અહીંયા 0 અને 1, 0 અને 1 વચ્ચે જેટલું અંતર છે એ શું કહેવાય છે? એક એકમ જેટલું અંતર કહેવાય છે. જ્યારે 1 અને 2 વચ્ચે 1 એકમ, 2 અને 3 વચ્ચે 1 એકમ, 3 અને 4 વચ્ચે 1 એકમ. ટૂંકમાં કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો 1 એકમ જેટલું અંતર હોય છે. હવે આપણે એમ કેવું હોય કે 0 અને 2 વચ્ચે કેટલું અંતર છે? ઝીરો અને એક વચ્ચે 0 થી 1 પર જઈએ ત્યાં 1 એકમ, અને 1 થી 2 પર જઈએ ત્યાં 1 એકમ. તો કુલ કેટલું અંતર થયું? કે 1 એકમ ને 1 એકમ 2 એકમ અંતર થયું. અથવા તો 2 થી 5 વચ્ચેનું કેટલું અંતર છે? તો કે 2 થી 3 વચ્ચે 1 એકમ, 3 થી 4 વચ્ચે 1 એકમ, અને 4 થી 5 વચ્ચે 1 એકમ. તો 2 અને ત્યાં 5 વચ્ચેનું કુલ અંતર કેટલું થશે? તો કે કુલ 3 એકમ અંતર થશે. આ 1 એકમ, 2 એકમ અને 3 એકમ. 2 થી 5 વચ્ચેનું અંતર કેટલા એકમ છે? તો કે 2 થી 5 વચ્ચેનું અંતર 3 એકમ જેટલું છે. તો આ બાબત અહીંયા ખાસ. બીજું કે જમણી બાજુ પર આવેલી સંખ્યા ડાબી બાજુ પર આવેલી સંખ્યા કરતા મોટી હોય છે. આગળ મેં કીધું એ પ્રમાણે હંમેશા અહીંયા જ્યારે કોઈ પણ બે સંખ્યાઓની સરખામણી કરવામાં આવે તો જે સંખ્યા ડાબી બાજુ પર હોય છે એ સંખ્યા જમણી બાજુ પર રહેલી સંખ્યા કરતા કેવી હોય છે? નાની હોય છે. જ્યારે જમણી બાજુ પર જે સંખ્યા હોય છે એ સંખ્યા કેવી હોય છે? મોટી હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા 7 અને 4 ની સરખામણી કરીએ. એક છે સંખ્યા 7 અને બીજી છે 4. આ બંને સંખ્યાઓ અહીંયા સરખામણી કરવાની છે. એ 7 અને 4 માં સરખામણી કરવી એટલે કે કોણ મોટું છે અને કોણ નાનું છે. તો હવે અહીંયા આપણે જોવું પડે કે 4 અને 7, તો 4 જે છે એ 7 ની કઈ બાજુએ છે? 4 એ 7 ની જો ડાબી બાજુ પર હોય તો નાના, પણ જો 4 એ 7 ની જમણી બાજુ પર હોય તો કેવા? મોટા. આગળ કીધું એ પ્રમાણે કે કોઈ સંખ્યા એક સંખ્યાની ડાબી બાજુ પર હોય તો એ સંખ્યા નાની, કોઈ સંખ્યા જમણી બાજુ પર હોય તો એ નાની. કે આપણે કેવું છે કે 4 કેવા છે? તો કે 4 જે છે 7 ની કઈ બાજુ પર? તો કે 7 જે છે 7 ની આ બાજુ કઈ થશે? જમણી થશે. 7 ની આ બાજુ કઈ થશે? ડાબી થશે. તો 4 જે છે એ 7 ની કઈ બાજુ પર છે? તો કે ડાબી બાજુ પર છે. માટે 4 જે છે કેવા થશે? વિચાર જે છે એ નાના થશે. જ્યારે બેંગ્લુર 7 એ 4 કરતા કેવા છે? તો કે હવે જોવું પડે કે 7 જે છે એ 4 ની કઈ બાજુ પર છે? તો કે 4 ની આ બાજુ એટલે ડાબી બાજુ, જમણી બાજુ, અને 4 ની આ બાજુ એટલે ડાબી બાજુ. તો 7 એ 4 ની કઈ બાજુ પર છે? તો કે 7 એ 4 ની જમણી બાજુ પર દેખાય છે. તો માટે અત્યારે 7 કેવા થશે? મોટા થશે. ખાસ કે કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની જો ડાબી બાજુ પર હોય તો એ સંખ્યા નાની, કોઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ પર હોય તો એ સંખ્યા એટલી મોટી. બીજો એક્ઝામ્પલ, તો કે 8 અને 6 ની સરખામણી કરો. તો અહીંયા 8 છે અને 6 છે. હવે કહો કે 6 કેવા છે? તો કે 6 એ 8 કરતા કેવા છે? તો કે જોવું પડે કે 6 જે છે એ 8 ની કઈ બાજુ પર છે? જો 6 જમણી બાજુ પર હોય તો મોટા, ડાબી બાજુ પર હોય તો નાના. તો 6 એ 8 ની કઈ બાજુ પર છે? ડાબી બાજુ પર છે. માટે 6 કેવા થશે? નાના થશે. હવે એમની હોય કે 8 એ 6 કરતા કેવા છે? નાના છે કે મોટા છે? તો જોવું પડે કે 8 જે છે એ 6 ની કઈ બાજુ પર છે, બરાબર? તો 8 જે છે એ 6 ની જમણી બાજુ પર થયા, તો 8 કેવા થશે? 6 કરતા મોટા થશે. તો આ રીતે અહીંયા જે છે સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓની સરખામણી કરવાની
પ્રમાણે છે, કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એ પ્રમાણે નિશાની મૂકવાની આવે. અને ચાર અને સાત, તો કે ચાર કરતા સાત કેવા છે, મોટા છે, બરાબર. અને આઠ અને છ, તો કે આઠ એ છ કરતા કેવા છે, તો કે મોટા છે, બરાબર. તો આ રીતે અહીંયા સંખ્યા રેખાની મદદથી સંખ્યા રેખાની સરખામણી કરવાની હોય છે. તો આ ખાસ તમારી બુકમાં આ જે છે અહીંથી આપણે મેઇન ચેપ્ટરની શરૂઆત થાય છે. હવે આપણે અહીંયા સંખ્યા રેખાની મદદથી સંખ્યાઓના જે સરવાળા બરાબર કરવાના હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.